धोरण आठ विषय गणित चैप्टर नंबर तेर तेमा स्वाध्याय 13.1 में 1-6 दाखला ऑलरेडी आपने भणी चुक्या छे। त्यारबाद हवे दाखला नंबर सातनी बात करवानी छे। दाखला नंबर सातनी अंदर आपने खाणनू वजन किग्राम आपेलू छे। एक वजन से 2 किलो अने एक वजन से 5 किलो अने तेनी सामे खाणना स्फटिकनी संख्या आपेली छे के 2 किलो खाणनी अंदर 9 × 10⁶ स्फटिक छे, तो 5 किलो खाणनी अंदर स्फटिकनी संख्या केटली होय? तो एना माटे आपणी पासे समप्रमाणनी रीत छे, बराबर। तो अहीं आपणे जे आपणने खाणनुं वजन आपेलुं छे तेने आपणे x1 લઈએ અને બીજું વજન આપેલું છે ને x2 લઈએ, તો કિંમત થાય x1 = 2 અને x2 કેટલું આપેલું છે આપણને? 5, બરાબર। અને તેની સામે y1 અને y2 લેવાનું છે, તો તેની સામે આપણને y1 કેટલું આપેલું છે? 9 × 10⁶ અને y2 આપણે શોધવાનું છે, બરાબર। આપણી પાસે સૂત્ર છે x1 ના છેદમાં y1 = x2 ના છેદમાં y2। અંદર કિંમત મૂકીએ, જવાબ આવે x1 કેટલા છે તો કે 2 ના છેદમાં y1 કેટલા છે તો y1 છે 9 × 10⁶ બરાબર x2 કેટલા છે આપણી પાસે 5 અને y2 કેટલા છે એ આપણે શોધવાના છે, બરાબર। y2 ને કરતા બનાવીએ તો y2 ભાગાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો 2 ના ગુણાકારમાં આવશે, તો y2 ઉપર જાય છે, 2 ક્યાં આવશે? નીચે, તો 5 ના 5 આ 2 ગુણાકારમાં આ બાજુ આવે, તો ભાગાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો ગુણાકારમાં 9 × 10⁶ થશે, બરાબર। હવે 9 × 5 = 45 45 × 10⁶ના છેદમાં કેટલા આવશે? 2 આવશે। 45 / 2 કરશો એટલે કેટલો જવાબ આવશે? 22.5 × 10⁶। તો આ y2 તમને કેટલો મળે છે? 22.5 × 10⁶ આ તમારો શું આવશે? આન્સર, બરાબર। ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 8ની। દાખલા નંબર 8માં રશ્મિ પાસે 1 cm = 18 km નો પ્રમાણમાપ ધરાવતો એક માર્ગનો રસ્તો છે, બરાબર। તો આ સડકમાં 72 કિમીનું અંતર તમારે કાપવું હોય તો એના માટે નકશામાં કેટલું અંતર દર્શાવ્યું હશે એ આપણે શોધવાનું છે। તો આમાં આપણને 2 અંતર આપેલા છે, x1 x2 અને y1 અને y2 સેમ જે આપણે દાખલા નંબર 7 કરી ગયા છે એ જ પ્રમાણે દાખલો છે। જોઈએ તો x1 = કેટલા આપેલા છે? 18 કિલોમીટર। x2 કેટલા આપેલા છે આપણને? 72 કિલોમીટર। ત્યારબાદ આપણને y1 કેટલા આપેલા છે? 1, એ અંતર છે સેન્ટીમીટરમાં છે, એટલે આપણે અંતર સેન્ટીમીટરમાં લઈશું, બરાબર। કેમ કે નકશાની અંદર આપણે અંતર રજૂ કરવાનું છે એટલા માટે આપણે અંતર સેન્ટીમીટરમાં લેવાનું છે, અને y2 આપણે શોધવાનો છે। આપણી પાસે સૂત્ર હતું, દાખલા નંબર 7 કરી ગયા છીએ, એ સેમ દાખલો છે કે x1 ના છેદમાં y1 = x2 ના છેદમાં y2। અંદર કિંમત મૂકીએ, x1 કેટલા છે? 18, y1 કેટલા છે? 1 x2 કેટલા છે? 72 કિલોમીટરના છેદમાં y2 આપણે શોધવાનો છે। y2ને કરતા બનાવીએ તો y2 ઉપર જશે, તો y2 ઉપર જશે એટલે ગુણાકારમાં, બરાબર 72 ના 72 અને 1 ભાગાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો ગુણાકારમાં આવશે। y2ને કરતા બનાવવો હોય આપણે તો 72 ના છેદમાં 18 ક્યાં આવશે? નીચે, તો y2 = 18 × 72 થશે, તો y2 = કેટલા આવશે? 4 cm। તો 18 કિલોમીટરે નકશામાં રજૂ થતું અંતર 1 હતું, તો 72 કિલોમીટરે કેટલા સેન્ટીમીટર થશે? 4 cm। આ તમારો શું થશે જવાબ? દાખલા નંબર 9ની અંદર શિરોલમ થાંભલાની ઊંચાઈ આપેલી છે, થાંભલાના પડછાયની લંબાઈ આપેલી છે, 5 મીટર 60 સેન્ટીમીટર જ્યારે થાંભલો ઊંચો હોય તો
તેનો પડછાયો 3 મીટર અને 20 સેન્ટીમીટર પડે છે. તો 10 મીટર અને 50 સેન્ટીમીટર થાંભલો ઊંચો હોય તો તેનો પડછાયો કેટલો પડશે એ આપણે શોધવાનું છે. જોઈએ પહેલાં તો કે 5 મીટર અને 60 સેન્ટીમીટર એટલે 560 સેન્ટીમીટર થશે કઈ રીતે. તો કે 5 મીટર એટલે 500 સેન્ટીમીટર પ્લસ 60 સેન્ટીમીટર એટલે 560 સેન્ટીમીટર થશે. અને 3 મીટર એટલે 300 પ્લસ 20 એટલે 320. 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર 1000 પ્લસ 50 એટલે 1050 સેન્ટીમીટર. આપણી પાસે કિંમત છે આ X1 આ X2 આ Y1 અને આ Y2. કિંમત મૂકીએ X1ની X2ની Y1ની અને Y2ની. સૂત્ર મૂકીએ X1ના છેદમાં Y1 બરાબર X2ના છેદમાં Y2. કિંમત મૂકો X1 બરાબર કેટલા છે 560, Y1 કેટલા છે 320, Y1 કેટલા છે 320 સેન્ટીમીટર બરાબર X2 કેટલા છે 1050 છેદમાં Y2 આપણે શોધવાનો છે. Y2 બરાબરની પહેલી બાજુ જાય તો 560ના ગુણાકારમાં આવશે. તો 560 ગુણ્યા Y2 બરાબર 1050 320 છે આ બાજુ જાય તો ગુણાકારમાં તો 1050 ગુણ્યા 320 થશે. તો Y2 બરાબર કેટલા મળશે 1050 ગુણ્યા 320. Y2ના 560 ગુણાકારમાં છે તો 560 બરાબરની આ બાજુ આવે તો ભાગાકાર થશે 1050 ગુણ્યા 3200 ઉડે તો 1050 ગુણ્યા 32ના છેદમાં કેટલા આવે 56. 28 દુ 56 અને 16 દુ 32 વધે કેટલા 1050 ગુણ્યા 16 છે 16 એટલે 8 દુ ને 16 છેદમાં 28 એટલે 14 દુ 28 બે ઉડે તો 1050 ગુણ્યા 8ના છેદમાં 14 આવે. હવે આપણને ખબર છે 1050 ભાગ્યા 14 કરશો એટલે 75 આવશે. 75 ગુણ્યા 8 બરાબર 600 સેન્ટીમીટર અને 600 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરાવીએ એટલે કેટલા મીટર થશે 6 મીટર. આ તમારો શું આવશે જવાબ આવશે બરાબર. ત્યારબાદ દાખલા નંબર 10ની વાત કરીએ તો દાખલા નંબર 10ની અંદર આપણને એક ભારવાહક ખટારો છે. એક ખટારાનું અંતર આપેલું છે. અંતર એ અંતર આપણને કિમીમાં આપેલું છે બરાબર. અને બીજું આપણને શું આપેલું છે તો કે સમય કેટલો સમય લે છે અને એ સમય આપણને આપેલો છે મિનિટમાં. તો એ આપણે લખશું મિનિટમાં બરાબર. અંતર 14 કિલોમીટર છે ત્યારે તે 25 મિનિટ લે છે બરાબર. તો 5 કલાક લે છે. 5 કલાક માટે એ કેટલા કિલોમીટર અંતર કાપશે એવું કહી શકાય. તો 5 કલાક એટલે આપણને ખબર છે કે 1 મિનિટમાં 60 મિનિટ હોય છે, સોરી 1 કલાકમાં 60 મિનિટ હોય છે. તો 5 કલાકમાં કેટલા તો કેટલી મિનિટ થશે 300 મિનિટ થશે બરાબર. અને અહીંયા 25 મિનિટ થશે. તો 25 મિનિટમાં કપાતું અંતર 14 કિલોમીટર છે. તો 300 મિનિટમાં કપાતું અંતર કેટલું. સૂત્ર મૂકીએ આપણે જે કિંમત આપેલી છે પહેલાં મૂકી દઈએ કે X1 બરાબર કેટલા આપેલા છે 14 કિલોમીટર. X2 કેટલા આપેલા છે એ શોધવાના છે. Y1 કેટલા આપેલા છે 25 મિનિટ અને Y2 કેટલી આપેલી છે આપણને 300 મિનિટ બરાબર. સૂત્ર મૂકીએ કિંમત મૂકીએ જવાબ આવે X1ના છેદમાં Y1 બરાબર X2ના છેદમાં Y2. હવે X1 કેટલા આપેલા છે આપણને 14. 14ના છેદમાં Y1 કેટલા છે 25 બરાબર. X2 આપણે શોધવાના છે અને Y2 કેટલા આપેલા છે આપણને 300 બરાબર. હવે X2ને કરતા બનાવવા માટે જે નીચે ભાગાકારમાં 300 છે એને બરાબરની પહેલી બાજુ મોકલીએ એટલે 14 ગુણ્યા કેટલા આવશે 300 આવશે. 14 ગુણ્યા 300 છેદમાં કેટલા છે 25 બરાબર X2ના X2. તો X2 આપણને કેટલા મળશે આપણને ખબર છે 25 12 કેટલા થાય 300. 14 ગુણ્યા 12 તો X2 કેટલા આવશે આપણને 168 કિલોમીટર. આ તમારો શું આવશે જવાબ કે 5 કલાક મીન્સ કે 300 મિનિટ જે ટ્રક છે એને અંતર કાપ કેટલો અંતર કાપશે 5 કલાકમાં 168 કિલોમીટર. અહીંયા તમારો સ્વાધ્યાય 13.1 શું થાય છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2નો અભ્યાસ કરીશું.